રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પકડનાર પાર્ટી અને માલધારીઓ વચ્ચે બબાલ થઈ હતી। ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પકડતી પાર્ટી અને માલધારી મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી। આ બબાલનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ ફરતો થયો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જો કે માલધારીઓએ ઢોર પકડનાર પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મનપાને હપ્તો ન પહોંચતા તેમણે અમારી બાંધેલી ગાયોને પકડી લીધી હતી। ત્યારે આ બાબતે ઢોર પકડનાર પાર્ટી અને માલધારીઓ મહિલાઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી। એ દરમિયાન આપણને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગૌતમનગર શેરી નંબર 4 કે જેની અવારનવાર ફરિયાદ પણ મળતી હોય છે તે વિસ્તારમાં આપણી ઢોર પકડ ટીમ ફરિયાદના અનુસંધાને ત્યાં ઢોર પકડવા માટે ગયેલ। એ દરમિયાન ત્યાં શેરીમાં છૂટા ઢોર રખડતા જોવા મળેલ હતા। જે પકડવાની કામગીરી કરતા હતા ત્યારે 4 પશુઓ પૈકી અન્ય 3 પશુઓને તે પશુપાલકો હંકારીને લઈ ગયેલ હતા અને બાકી રહેલ 1 પશુને આપણા ટીમ પકડવાની કામગીરી કરતા હતા। તે દરમિયાન તેના સ્થાનિક પશુપાલકો દ્વારા તે પશુને પણ ન પકડાય તે માટે કામગીરીમાં રૂકાવટ કરી અને આપણા સ્ટાફ સાથે 7:30-8 આસપાસ બનેલી હતી। ગાય દોવા માટે બહાર લઈ આવ્યા હતા, ગા દોતા હતા, ગા બાંધેલી હતી, સાથે હતી, છતાં પણ અમે દર વખતે ઝાલા સાહેબ અમારી પાસે 5,000 રૂપિયાનો હપ્તો લઈ જાય છે કે બાર બાંધવાના અમારી પાસે 5,000 રૂપિયા લઈ જાય છે। આ વખતે અમારાથી 5,000 રૂપિયા ન થયા એટલે એની બેદરકારી હિસાબે મારપીટ કરીને અમારી ગાય લઈ ગયા છે। હવે વિસ્તારમાં ગાંધીગ્રામ ગૌતમનગર શહેર નંબર 4 લાખનો બંગલો મેં કીધું અલી ભાઈ સાહેબ કે અમને દેજો કે સ્ટાફ ના દેશે સામને કે